ઘરનો ફોદીનો નીણ લીધો, એવું ધાણા મરચાં આદુ મોરે નાખો, પછી ચટણી કૂટોડે વઘારે. તું બીજું કોણ? હું આવી હતી રોકડી જાડી જાડી. અમારે શ્યાક નથી કરવું, ફોદીના વાળી ચટણી કરવી. મેં ફોદીનો વીણે લીધો, મારી માને જાય ગાય ધોવા. જો ઘરનો ફોદીનો વીણ લીધો, એવું ધાણા મરચાં આદુ મોરે નાખા, પછી ચટણી કૂટોડે વઘારે નાખા. પછી તે લોટલા રીહે રીતા ગમે તા ઘરના, કે હજે વાર છે ખાવાની, હજે ધૂપ દીવે બાકી છે કરવાના. એ આગળ પપ્પા કે કોઈ ગાય દોવા ને કલ્લી છે, પપ્પાને ગા ગાય દોવા, પછી મોડું થઈ જાય ગાય દોવાનું. એટલે આ ફોદીના વાળી ચટણી દહીને ભાવે બહુ દૂધને. હાલો જો આપણી બધી રેસેપી થઈ ગઈ, ત્યારે આમાં ફોદીને નાખ્યું, આમાં મરચાં આદુ ધાણાને બધું નાખી લીધું. આમાં નાખી દઈએ ખાંડળી છે નાની, સામાન છે જાજુ, આમાં તો એવું થયું. પણ થોડું ટેસ્ટ પ્રમાણે છે ને, મીઠું ન ખાય, જેટલું નાખવું એટલું આપણે ટેસ્ટ પ્રમાણે ન ખાય, બહુ ન ખાય. હાલો ખાંડવા માંડીએ. પછી આ થોડુંક ખંડાઈ જાય ને એટલે ઓલું અંદર બેસે જાય, એટલે આટલું નાખે દે. તારો ગુ દેખાય જો કેવું થયું હતું. એટલી વારમાં નાન મારા બાપોને એ પણ ગાય દો ઉતાર્યા, જે મારે વઘારવાની એ ચટણી નીણી કરવાની છે. લોટલા ગેસ ધીરો રખાય, તેલ મસાલ થાય. જો તેલ તો મૂકી દીધું, પણ બીજું કંઈ તો નખાય, રીંગ નાખવી હોય તો નખાય. કોઈ જરાક નાખતા એક એ પહેલાં મેં વિડીયોમાં આવ્યું હતું, મેં ચટણી વઘારી ત્યાં આવે ને, આ બધાને ફોદીના ચટણી બહુ ભાવે. કેમ કે ફોદીનો ઘરનો હોય એટલે બધા ચટણી ખાધા રાખે, બનાવ બનાવીને શ્યાકું ને જ ભાવતા આવવાના ગરમીના હાવ. એ કરતાં આ ફોદીના ભાઈ ચટણી દહીને બહુ અસર લાગે. ઓટન મંડે એ થઈ ગયા ચટણી જોવે ને, એમની લોટલો ચટણી ખાઈ જા તો કેવી લાગે જોવે ને, જે થઈ ખાઈ જાય એમની. એવું તેલ થઈ જાય તો વઘાર નાખા. એવું તેલ થવા આવ્યું, એમ નાખી દીધી, પછી આગળ ચટણી નાખેલા. ઝટ થઈ જાય તો હું એવી રીતે પછી લોટલા કરવાની દઈએ. તમે માં કરી કદાચ એ કરો કે નિકી ને એ કરો કે એવું કરો. કાં હું બપોરે લોટલી કરી દીધી પૈડા, માલ દઈ થોડુંક ખાધું ને તાવ જેવું નહોતું. તે ગેસ ધીરો કરી નાખે ને ઘર ભરે જાય. આપણી ચટણી વઘારાઈ ગઈ, જરીક વાર ફૂલે રહેવા દઈએ, પછી ઉડાડીએ એટલે સડે જાય. જો કે આ આપણી ખાંડી હોય એટલે કંઈ હોય તો નહીં, તો જરીક રહેવા દેવા સડે જાય. ફોટા જોઈએ જૂના કાઈમાં. આ કોણ છે? આ તું બીજું કોણ હોય? હું આવી હતી રોકડી જાડી જાડી. બારમો વાર ઉતરાવતા હતા ને તે દુઃખ પડી ગયા. એવું કઈ આવી થઈ ગઈ જેડી જેડી તે દુઈ જાડી હતી એ બરાબર થઈ ગઈ. આ ઈ મેરું ઈ તો તેડે પડ્યો તો બગડે ગોર ખિસાવે લેવા. ઈ થાય ની હરખો કઈ ન દેખાય. તો મને મેરું ઈ તેરી તી એક વિડિયો રેજી. મેરું ઈ કેવો લાગે ને, હું તા જો કેવી લાગે. તે મેરું ઈ ખાજો હો તો. આ વાલદે ભાઈ નો ગાડી નો ફોટો. આ કોણ છે? વાલદે નાનો ઉતર કેવો હતો? જો વાલદે નાનો ઉતર તો કેવો હતો? આ મારો મોટો ભાઈ. અટાણે કેવો થઈ ગયો? આ કોણ છે? માં પછી ઈ તા બગડે ગયો ફોટો. બાજુ મામો છે ને. હેત ની ઘરવાળી એની દીકરી. આમાં ગીગી ફોઈ ને મેરું. આમાં જો મેરું કેવો લાગે. હા ઝીણકો લાગે માય માતા. તો તે તો ઝીણકો જ હતો. આ કોણ છે? ચડી મેરે નતો ઈ મેરું બારમો વાર ઉતરાવા દે. તી બધાન ફોટા બારમો વાર પેલા નો બનાવેલ પડવે લીધા ની. પછી થોડે યાદરિયા યાદરિયા ને. હા કાં અને કોઈ કે મેરું હે? કોઈ નો કે. હું હા બે ઉપર તાડી ઉપાડતે જ હતો. હમ આ બાલુ મામો ને આજો મામો. બાલુ મામો ને આજો મામો. હા ઇંગ્લેન્ડ હે. હા અમાર કાલ દેખાય હે. એ માર બાપો હે. દેખાવે છે બાપો. આર્યા જો. હા દેખાડા. આમે માર બાપો હે. માર બાપા ને ફોટા જાજા. હા ઈવા મુંબઈ હું તો ઈ મેર બાપો. મારા બાપા ને ફોટા દુનિયા ના હે. જો ઈ બા
હીરી આવીને વાડી ના મુંબી ના આ ગાડીમાં જો મારા બાપુ આ છોકરો કો કુછ વાત કરતો આવે જો આવ્યા બાપાને આ બાલુ મામાનો આજે મામાનો ભાઈ એ હેઠની ઘરવાળી હે કેરી એની ઘરવાળી હોય તે રામ જાણો આ મેરું માલ દે નારિયેરી હોય પાની આપણે નારિયેરી ઉતી વાત ઉંબડામાં ઉતી હે ને આપણ કે આ ગાડી લીધી હતી એ ગાડી લીધી હતી ગોરખ નથી ગાતા પગી લાગુ આ એમ પોતે વા હું હે ને તો ટોપી ઇન કીમી પહેરી અસલ લે બૂટ ના કેરી ઉતી તો દઈ કપડા જેવી આ ટોપી કોણ લઈ હું તો મારા હાટુ કોક લઈ હું તર બાપ કડી મેરુ કરે પછી આ ઈ તર બાપ ને રામો આપણ બાજુ નો પાડો હોય તો મરા માં આ બધાય માર બાપ મેરુ ન માલ દજો હાવ જીનકા જીનકા લાગે એ ગાડી ન મેરાવી દે ગાડી ન મેરાવી બાકી પછી આકુ આમ નાગો હે લાખી મોહીનો આપડે મેળે દીકરો લખુ મામા નો વહુ ને લખુ મામો લીરી મોહી અર્ભમ કાકો બાલુ મામો આજો મામો ને આયણા હેઠ આમાં માલ દે મેરું આ હુરા પુરા તો ઈબન કાને હતે ઈ છે ને આ મારે આઈનો ઉજી આઈનો ને આ માલ દે હે ને મેરું મેરું હે ઘર માં પાડ્યા તા આ આવી હતી હે ને મારી નાની માં હે આટો દેવા નાની માં ઓપ થેગા ડબરા માં તે બેઠી ઘર માં હે પણ ડબરા ઉપર તો ઓસાડ ન જતો વીટ્યો એટલે કે ખબર ન પડે ડબરા ઉપર હે તે તો 20 રૂપિયા ઘેર પાડ જતા ઘેર પાડવા આવતા હ ફોટા બાલુ મામા ના જ છે 100% વિવા ના હે આ રૂપી મોહી રહી આ કોણ હે માલ દે માલ દે એને 12 મોરો ઉતરાવી દીધો આ ફોટા કરાવે લે વાવો છો એક લોટલા માં ગમે રહી જાય તારો લોટલો એક તો માન ખાય હવે હું ખાવાની ટાણે ક્રેક દે બિસ્કિટ ખા કોઈ ખાતું હા ખાવી એક બે તે લૂકે જાય નગરા મૂકી દીજે કે માં કાલે ખાઈ જાય અટાણે ખાય તો પછી આગળ રોટલો નહીં ખા લેતા લેવાય ગયા હોલી ધામ તે કઈ નતું ભૂખ લાગી હતી કીડી સુલે જાય પાછું સીરે રાખ્યો હા તો નાખ્યું જોઈતું આવરું જોઈતું છે ને કીડીઓ સળે જાય ખાય નહીં તો કેવા હે પછી ખાતા બિસ્કિટ આવે કરેક દેખ
મને ઓલા મને કો આવે ઈ નો ભાવે આ ભાવે એટલો આરવા સ્ટી ખાવી હો માખણ જ માં માખણ કા ઉમા પીડું ફ્રીજ માં પછી માખણ નાખ્યો બિસ્કિટ ખાઈ લે પૂરું થઈ જાય રોટલા ગળવા કે બિસ્કિટ ખાવ કેટલા ગળવા જેટલા માણસ એટલે પાંચ કોણ નહીં પડ્યું ને લોટ લીધા પડી બપોર ની તો પછી મારું તો ત્યાં બિસ્કિટ ખાવાનું હાલે માલ દેમ કામ કરે મારા બાપો ખબર નથી નીકળ્યો બહાર ઈન્ડોરે બેઠા આ બેઠા હોય તો અંધારા ને ઈન્ડોરે બેહેતી અટલા લગન ફોન માં કુકા મેળા ઢોલે ફોન એવું ને ઈન્ડોરે ભાગે કા બે બેઠક થઈ ગઈ ને કઈ ઉને માટે ઈન્ડોર આવગર હાંગતું ને પછી એક જગ્યા એને બનાવી છે બેહવાનું ગમે ત્યાં બેસતા હોય ને કાંઈ અમને રાંધે કા લીધું મેં સરટી વગર લીધું મારી માઈ લોટલા કરી લીધા શ્યાગતા કરવાનું હતું બપોરનું કેટલું બધું પડ્યું હતું મારા બાપો કહે શ્યાગ ભાવતું નથી એટલે મારા બાપાની ને મારા મોટા ભાઈની જરાક તાવ જેવું હે માલદે તો ઓલા વારામાં સડ્યો તેદું નથી એને બિસાડાને તાવ જેવું હું તો એમ કીધું હતું દવા લઈ લે પણ એને પાછું બસમાં સડવાનું હતું એટલે એની દવા લીધી નહોતી એ જો આગળ બ ખાવા બેસ્યું ને એને કોઈની શાક નહોતું ખાવું તે ન કર્યું ન કરતા શાક વગર તો ન હાલે બે ટાણા કરવા જોઈએ પણ આ ફોદીના વાળી ચટણી કરી શાકના બદલે એ તો એ જ થયું એવા આગળ ખાવા બેસ્યું તે પાછો માલદેન તો ઉજાગર હતો એટલે 12 વાગે આવે ને હૂતો તો તે સેઠ 7 વાગે ઉઠ્યો ને હું તો કામ કરતી હતી ને બપોરે અમે હુએ ગયા ઘડીક વાટે અમે બધે 4 વાગે ઉઠ્યા ને એ તો 7 વાગે ઉઠ્યો સેઠ તાવજી હોય એટલે નિંદરી આવે ને પાછો બપોરે આવ્યો તાર દવા લેતો આવ્યો હતો એટલે ખાઈને દવા પીધી હતી એટલે ઘીન ચડ્યું હતું જો મારી મામ ફેરવી નાખે કે ત્યાં હે ને બિસાડીને મસર ગળે ત્યાં બે ત્યાં ખૂણામાં મસર બહુ હોય ને મસર ગળે બિસાડી જો કેવી બેઠી મળી બહુ ગમે આવ હજી હે જિંદગી ગીકડી મીઠા જિંદગી તા ને મોટી છે એક વેતર વ્યાઈ ગઈ એક વેતર વ્યાણી પણ બિસાડીની કામ વ્યાણી તારતા વાસળી મરા ગઈ પાછી પહેલાં શોર્ટ થઈ ત્યાં ચુમાહામાં એટલી વાસળી છે ને તે દૂધ થોડીક નબળી તાપર લે પછી જન્મને ટાણે મરે ગઈ બિસાડીને તો એ દોવા દે તે સારું કહેવાય એના પર દોવા ન દે અમુક ઢોરીવા હોય તો અમે ખાઈ પીઆઈ લીધું મારા બાપોની પથારીઓ કરે હું દૂધ ગરમ કરા માલદે ઇન્ડોરે બેઠો દૂધ ગરમ કરવાનું હતું તેવું કા કરેલા પછી કંઈ કામ ને પછી થોડીક વાર બેસ્યું પછી નિંદર આવી જાય તારે કે કે ખૂતા જાય વસેલ જીવો તો એવું જાય જોકે આજ ત્યાં માલદે થાકે હું મારા બાપની તાવ જેવું હોય માલદેની તાવ જેવું હોય એટલે હું હતા વહેલા છે હું તો એટલે 11 11:30 જેવું તો થઈ ગયું 12 વાગે તો હું જ છે હું 12 વાગે તો બધા નિંદર આવી છે 11 વાગે કા પાછા પણ આજ ખાધું તરત જ મોડું થઈ ગયું ખાઈ લઈએ અને ઠામ કરી લઈએ તરત મોડું થઈ જાય ઉનાળાને રાયતું ટૂંક્યું હોય ક્યારે લાંબી હોય દી મોટા હોય ઉનાળાના ને રાયતું ટૂંક્યું હોય એટલે 17 તારીખ ઉત્યા છે 18 હે 17 તારીખથી માધવપુરનો મેરો ચાલુ થયો બધે અત્યારે કહે કે 21 તારીખ લગ્નનો હે કેટલા દિનો હોય ન કરતા 3-4 દિન હોય પણ અત્યારે બધે કહે કે 21 દિનો કરે મેરો એવું 21 તારીખ લગ્નનો કરે સોરી 21 દિનો તકાવ કરે 21 દિનો કરે તો માણસ મેરો કરે કરે થાકે જાય પછી તો કોઈ જાય નહીં થાકે ગામથી દર વખતે 4-5 દિન લગભગ કરતા અત્યારે 21 તારીખ લગ્નનો હે 21 તારીખે પૂરો થાય અમારો વિચાર છે કાલે જવાનો બપોર પછી જાય કે ન જાય કંઈ નહીં કહીને જાય હું તો જાય હું હાવ પાકું કંઈ નહીં કહીને તું કાલે કાં તો હવાઈ રહીને કાં તો બપોરે જાય કારો જા ઉઠે ને થોડુંક કામ કરે ને જો મારા બાપુ નવરો હતી મૂકે જા જો ઊંડા માલદેન જોતું હોય એને કંઈ જવું હોય તો મળી અનિલ કે કોક પણ તેડે જા અનિલને ફોન કરી તે કાં વાર લાગે પાસે ને પાસે છે તે વાંધો ન આવે સેટું હોય તો તેડવાનું મૂકવાનું ન મેળાવે કે એટલું સેટું હોય ને એથી ધક્કો ખાઈ તારતા ત્યાં પાસે હતી તો તેડે જાય જો મારા બાપાને કંઈક પણ કામ આવે જાય તો નેવરાવ હોય તો લગભગ મારા બાપુને મૂકે જ જાય તો વિચાર હે કે 4-5 વાગે જઈએ ને તો પછી રાતી આવતા રહીએ 4-5 વાગે એટલે ટ્રાફિક ઈ ન હોય જો હાવ રાતી જાય ને તો ટ્રાફિક ઈ નડે એ ગરમી ગાતા તો ઊંડાનું પાર્કિંગ હોય વરી મૂકી જાય આજ ખેર આપણે વિડીયાને જોઈએ તો બધા કહે કે ગોઠવણી અલગ છે દર વર્ષ કરતાં આજ ખેર બહુ અસલ મેરો થાય ગોઠવણીને બહુ અસલ છે અહીંયા આ તા વિડીયામાં આપણે જોઈએ તો ખબર પડે અમે ગાને તો એટલે વરી ગતા આ વરી તાજે કાલે મેરો ચાલુ થયો 21 તારીખ લગ્ન છે કામે થઈ ગયું ખવાય પીવાય ગયું
બાપુ ને બધા બરાબર બેઠા, એ બધા બરાબર બેઠા ને અમારે હોવાની તૈયારી વાલે આગળ હોય જાય. હું 11:30 કુણા બાર જેવું થયું એટલે વિંદર આવે થાકે ગયો, એ પણ બપોર સૂતી હતી પણ જરીક વારે સૂતી હતી. આજનો બ્લોગ પૂરો કરા. બ્લોગ કેવો લાગ્યો એ કહેજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું એ આ લાઈવ શોર્ટ બ્લોગ એ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એમાંય લાઈક કરજો ને શેર કરજો, એમાંય પણ વિડીયા જોજો. એમાંય અમારા વિડીયા આવે વધારે વધારે 10 મિનિટ લગન ના આવે. કાલે લગભગ માધવપુરના મેરામાં જાય હું તો હું બ્લોગ બનાવી હું, એ તો આપણે બ્લોગનું મેળવું જાય હું તો ખબર પડવાની જ છે. કંઈ નહીં કહીને કાકું કાલે બપોર લગનમાં ગમે ત્યારે જાય અમારે ઘેર. હું કાલ જા હવારી જા કે બપોરી જા, મારા બાપુ નેવરો હાથ મૂકે જા ને અનિલને ફોન કરી કેળે જા. હાલો બધા સીતારામ, જય વજરાય, ગુડ નાઇટ. આવજો બધા, એ આજનો બ્લોગ પૂરો કરા.